कौन पहली चाल चाले यानी राह जोता रहा ने पछी साम साम बैसी रोता रहा। नितिन पटेल और विजय रूपाणी। विजय रूपाणी स्वाभाविक है कि राजकोट की चर्चाओं बहुत चाली पर त्या पंजाब ना प्रभारी है एटले एमने टिकट ना मिली। चर्चाओं बहुत चाली राजकोट पर आखिर रूपालाजी ने राजकोट की टिकट अपाई। हवे बात मेहसाणा नहीं थी कि नितिन पटेल तो लई जशे टिकट कारण के दावेदारी पण करी छे, दावेदारी करी छे तो नितिन पटेल नंबर वन रेस में छे। तो एवं शू थयुं अचानक रविवारे नितिन पटेले पोतानी आ दावेदारी पड़ती मूकी छे। नितिन पटेले पण कह्युं के 30 जेटला उमेदवारो छे एटले कोई असमंजस ना रहे एटले हूँ सामेथी बलिदान आपूं छूं, हूँ सामेथी कहूँ छूं के मैं आ नवतर प्रयोग करूँ छूं। पण वात पचे एवी पण नथी। વાત એવી છે કે મહેસાણા બેસક જે છે એ સેપ મનાય છે, પાટીદારોનો ગઢ છે, તો ત્યાંથી ઘણી બધી ચર્ચાઓ ચાલી। રજની પટેલની ચર્ચાઓ ચાલી, એક સમય અનારબેન પટેલની પણ ચર્ચાઓ ચાલી, નીતિન પટેલની પણ ચાલી, ને એવા ઊંઝામાંથી જે કલેક્ટર રહી ચૂક્યા છે આઈએએસ ઓફિસર પટેલ સાહેબની પણ ચર્ચાઓ બહુ ચાલી। હાલાંકી પટેલ સાહેબ પણ એટલા જ દાવેદાર જે છે એ પણ મજબૂત દાવેદાર છે, જોઈએ છે કે શું થાય છે એમને લઈને। પણ જે ચર્ચાઓ ચાલી રહી છે કે શા માટે નીતિન પટેલ દાવેદારી છોડે છે, આ છેલ્લો મોકો હતો, આના પછી વિધાનસભા તો એમને લડાવવા નથી, લોકસભાથી રાજ્યસભા હવે ઘણો સમય થઈ જશે, તો આ લોકસભા જ હતી કે એમને દિલ્હી લઈ જવાય અને દિલ્હીમાં એમને મંત્રીપદ આપી શકાય। તો ત્યાંથી ચર્ચા ચાલી કે કડીના સરદાર પટેલ જે છે એમનું નામ જે છે સરદાર પટેલ જ છે, તો એમને શિક્ષણ સાથે સંકળાયેલા છે અને બહુ મોટું નામ છે, અને પ્રધાનમંત્રીની આ વખતે ઈચ્છા છે કે શૈક્ષણિક લેવલ સાથે શૈક્ષણિક વર્ગ છે, આઈએએસ છે, આઈપીએસ છે, ડૉક્ટર્સ છે, જે એજ્યુકેટેડ લોકો છે એમને વધારે લઈ જવા છે। તો ચર્ચા એવી ચાલી કે સરદાર પટેલનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે, અને નીતિન પટેલ જો દાવેદારી પરત ખેંચી લે તો એ ઇઝી થઈ જાય, વિવાદો ન થાય। નીતિન પટેલ પણ કડીથી જ એમની રાજનીતિની શરૂઆત થઈ હતી, તો આ એક કારણ હાલમાં સમાવ્યું છે। પણ મૂળ જે વાત જે છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર ગમે તે ઊભો રહે, 26માંથી 26માં ગમે ત્યાંથી ઊભો રહેશે, એક પ્રકારની પેટર્ન જે છે કે ભારતીય જનતા પાર્ટીની જીતના ચાન્સીસ 99.99% છે, 99.99% છે। હાલાંકી કેટલીક જગ્યા ઉપર એમ કહેવાતું હતું કે નીતિન પટેલ જે છે એ લગભગ હવે આવી જ જશે, પણ અચાનતાનું જ એમને વિડ્રો કરી દીધું કે ભાઈ હું હવે દાવેદારી નથી કરતો। તો ઘણી બધા કારણો હોય છે, આપને એ પણ યાદ અપાવી દઉં કે ભારતીય જનતા પાર્ટીની અંદર જેને જેને બળવા કરેલા છે કે જેને બળવા મતલબ કે જેને જેને વિરોધ કરેલો છે હાઈકમાન્ડ સામે, એને હંમેશા મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આજે નહીં તો કાલે હાઈકમાન્ડ એ વાત યાદ રાખતું હોય છે, અને આપને યાદ હશે કે 2017ની ચૂંટણી કે જ્યારે કોંગ્રેસ અને ભાજપ લગોલગ આવી ગયો હતો, અને કોંગ્રેસ અને ભાજપની જે ટફ ફાઇટ હતી પાટીદાર આંદોલનના કારણે, એ સમયે નીતિન પટેલને નાણામંત્રીનું ખાતું નહોતું અપાયું, સૌરભ પટેલને અપાયું હતું। એ સમયે નીતિન પટેલ નારાજ થઈ ગયા, અઠવાડિયા સુધી નારાજ થયા, છેલ્લે બહુ વિવાદ થયા, આખરે બહુ મામલો ગરમાયો, નીતિન પટેલ ઘરમાં જ રહ્યા, બળવો કરશે, આ બધી ચર્ચાઓ બહુ ચાલી હતી। છેલ્લે હાઈકમાન્ડે પરિસ્થિતિ વશ થયા, નીતિન પટેલના વશમાં ગયા, અને નીતિન પટેલને એ ખાતું આપવામાં આવ્યું કે જે એમને હાઈકમાન્ડે નહોતું આપ્યું, આ જગ જાહેર વાત છે, એ નહોતું આપ્યું, અને એ નહોતું આપ્યું એટલે તમે હાઈકમાન્ડ સામે બળવો કર્યો, પોકાર કર્યો। અને આજે કદાચ જ્યારે જ્યારે તમે હાઈકમાન્ડ સામે બળવો કરો છો ત્યારે ત્યારે તમે પક્ષના સાઈડમાં જાઓ છો, એ હકીકત છે। નીતિન પટેલની આજે ભૂલ જે છે એમને કદાચ આજે પણ નડતી હોય એ સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે। બાકી નીતિન પટેલને કહેવામાં આવ્યું જ હોય એ પોતે સ્વયં ના કરે, આટલું તો સામાન્ય વ્યક્તિ પણ જાણે છે। હવે જોઈએ છે કે નીતિન પટેલ જેવા સજ્જન માણસ કે જે મહેસાણામાંથી જો ઊભા રહે તો એક લોકપ્રિય ચહેરો છે, સ્વાભાવિક છે કે એમને પણ લડવાની છે, અને એમની ઉંમર પણ છે, એવું એ પણ નથી, એમની લડવાની ઈચ્છા પણ હતી, એ લડાયક પણ નેતા છે અને બોલકા નેતા પણ છે, પણ હાઈકમાન્ડ આગળ આજે તમારે નતમસ્તક થવું જ પડે છે, એટલે
નીતિન પટેલ જે છે આપણે કાકાના નામથી જાણીતા છે કે એમને આજે એમની ઉમેદવારી પાછી ખેંચી લઈ છે અને હાઈકમાન્ડ એટલે કે દિલ્હીનું હાઈકમાન્ડ જે છે એ કોઈક મોટા ચહેરાને અહીંયાથી મેદાનમાં ઉતારવા માગે છે એ ક્લિયર કટ થઈ ગયું છે એ હકીકત છે હવે આ નીતિન પટેલ શું રાજ્યપાલ બનાવાય છે કે પછી ઉપર કોઈ મોટી જિમ્મેદારી અપાય છે એ તો આવનારો સમય કહેશે પણ નીતિન પટેલને પણ કોઈક મોટી જિમ્મેદારી મળશે એટલું તો નક્કી છે લોકસભા જો તમે ત્યાગી દો છો તો પછી ઘણા કિસ્સાઓ એવું જોયું છે કે જેને વિધાનસભામાં ટિકિટ માટે ત્યાગ્યા હતા અને હાઈકમાન્ડની વાતમાં નથી એમને રાજ્યસભા પણ લઈ જવાય છે ઉત્તર પ્રદેશની અંદર તો આ બધા ઘણા બધા નામ છે તો બલિદાન જે આપે છે અને સારા એવા પદ પણ મળતા હોય છે આટલું જ ભારતીય જનતા પાર્ટીની હકીકત પણ આ છે હવે જોઈએ છે કે નીતિન પટેલ લઈને ભારતીય જનતા પાર્ટી શું કરે છે આપણું શું કહેવું છે કોમેન્ટ કરી શકો છો ફરી મળીશું નમસ્કાર